नमस्कार, मैं हूं हर्षद कुमार, आप देख रहे हो एचपीएन न्यूज चैनल। आज हमारी टीम यहां पहुंची गई है जहां गवर्नमेंट क्वारंटाइन सेंटर सेंट मेरी हॉस्टल सारोली गांव में पहुंच चुकी है। यहां हम आगे पुष्टि करने की कोशिश करेंगे यहां कितने लोग को क्वारंटाइन में रखा गया है। हम आगे आपको दिखाने जा रहे है, ये जो तस्वीर है वो गवर्नमेंट क्वारंटाइन सेंटर सेंट मेरी हॉस्टल सारोल की तस्वीर है। हम आगे पुष्टि करने की कोशिश करेंगे यहाँ कितने क्वारंटाइन में रखा गया है। हमारे साथ जुड़े रहे। गवर्नमेंट क्वारंटाइन सेंटर पर हमारी टीम यहाँ पहुंच चुकी है। यहाँ तहसील के स्वास्थ्य अधिकारी डॉक्टर एस एम चौहान हमारे साथ मौजूद है, हमें उनको बात करने की कोशिश करेंगे। सर, यहाँ जो होम क्वारंटाइन में रखा गया है, इतने यहाँ कितने बंदे रखे? सरकार से नहीं, आदेश अनुसार અને ગાઈડલાઈન મુજબ તારીખ 18 એપ્રિલ 2020 થી ગવર્નમેન્ટ હોમ ક્વોરન્ટાઈન સેન્ટર સારોલી તાલુકો વિજયનગર ખાતે ચાલુ કરવામાં આવેલ છે, જેમાં વહીવટીતંત્ર અને હેલ્થ આરોગ્ય વિભાગના સંકલનથી આ કાર્યક્રમ આ ક્વોરન્ટાઈન સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે, જેમાં આજ દિન સુધી ટોટલ 19 ઈસમોને દાખલ કરવામાં આવ્યા છે કે જે લોકો સરકારશ્રીના આદેશનો લોકડાઉનનો ભંગ કરેલ છે તેમને અમારા આરોગ્યની ટીમને ફિલ્ડ દ્વારા સર્વેમાં જાણવા મળ્યું છે। તાત્કાલિક જે તે પીએસસીના મેડિકલ ઓફિસર અને સ્ટાફ દ્વારા સરકારી ગાડી આરબીએસકેની ગાડી પીએસસીની ગાડી મારફતે સારોલ ખાતે દાખલ કરવામાં આવે છે, તથા જે તે વિસ્તારના પીએસસીને પણ જાણ કરવામાં આવી છે। તેઓ સો મોટો મુજબ જે તે ઈસમો ઉપર પોલીસ કાયદાકીય કાર્યવાહી કરે અને આગળની કાર્યવાહી હાથ ધરે। एक आखिरी सवाल है, जो कल हमने पढ़ा था, कहा कि ये जो इसम ऊपर जो शिकायत की है वो सही बात है क्या? यहाँ जो वहीवटी तंत्र मुजब थे जो आयोजन करवामां आवेल छे, जेमा नियमित चा नास्तो भरपेट जमवानुं सवार सांज जमवानुं रहेवानी सगवड़ नहावा धोवानी सगवड़ ऊंघवानी सगवड़ सारी रीते आपवामां आवे छे, પરંતુ ધીરે ધીરે હવે ઈસમોની સંખ્યા વધતી રહી છે। આજે પણ ફિલ્ડમાંથી એવી માહિતી મળેલ છે કે બીજા 7 ઈસમો ગણાદરા આરોગ્ય કેન્દ્ર અને આકાશુંબા આરોગ્ય કેન્દ્રમાંથી આવી રહ્યા છે, જે લોકોનો અમે સીએસસી વિજયનગર ખાતે પ્રાથમિક તપાસ કરીએ છીએ, પછી જ અહીંયા સારોલી ખાતે સારોલી ક્વોરન્ટાઈન સેન્ટર ખાતે દાખલ કરવામાં આવે છે। તો આવી કોઈ ફરિયાદ અમારા ઈસમો દ્વારા અમને જાણવા મળેલ નથી, આ બાબતનો ખાસ ખુલાસો કરીએ છીએ। हमारे साथ यहाँ एक मैडम है, आरोग्य विभाग के कर्मचारी है, उसके बात करने की कोशिश करेंगे। मैडम जी, यहाँ की हालचाल आपको बता। यानी हालचाल बहुत सारी से, व्यवस्था बहुत सारी से, हमारा टीएचओ सर ने बहुत जेवी सारी व्यवस्था करी से, कोई ने कई तकलीफ ना पड़े, बार पुलिस बंदोबस्त भी छे, અને પેશન્ટો ને આ જે દાખલ કરીએ છીએ અહીંયા મૂકીએ છીએ, એમને જમવામાં કે રહેવામાં કોઈ તકલીફ નથી, નાવા ધોવાની બધી જ વ્યવસ્થા છે, અને બધી દવાઓની આ ના તે તમામ વસ્તુ પૂરી પાડવામાં આવે છે। અહીંના અમારે મામલતદાર સાહેબ બી બહુ સારો સાથ સહકાર આપે છે, અને અહીંના સ્ટાફ બી બહુ સારી સેવા આપે છે। બહુ બહુ આપકા ધન્યવાદ।